तो एक महत्वना समाचार वडोदरा थी मळी रह्या छे। सिंध रोड ड्रग्स कांड में वधु त्रण नी धरपकड करवामां आवी छे। गुजरात एटीएसे वधु त्रण आरोपीओनी धरपकड करी छे। राजू राजपूत, योगेश तड़वी अने अनिल परमारनी धरपकड करवामां आवी छे। सिंध रोड माथी आ ड्रग्स की फेक्टरी झड़पाई हती। एटीएसी टीमे 700 करोड़ थी वधुनो ड्रग्स नो जत्थो झड़पी पाड्यो हतो। अने आ केस में तपास दरमियान 5 आरोपीओनी धरपकड थई चूकी हती अने वधु 3 आरोपीओनी धरपकड करवामां आवी छे। वडोदराना सिंधरोडनी आ घटना छे, जे खेतरनी सीममां दरोडा पाडवामां આવતા ત્યાં ડ્રગ્સની ફેક્ટરી ધમધમી રહી હોવાનો ખુલાસો થયો હતો। અને આ કાંડનું પગેરું ત્યાં સુધી પહોંચ્યું હતું કે શહેરમાં એક જગ્યાએ લેબ પણ ચાલી રહી હતી। વધુ વિગતો લઈશું સંવાદદાતા રવિ અગ્રવાલ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। રવિ, સિંધરોડ મામલે વધુ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, પોલીસી તપાસ કઈ દિશામાં ચાલી રહી છે? બિલકુલ, વાત કરવામાં આવે તો જે રીતના વડોદરાના સિંધરોડ ગામમાંથી એટીએસ ટીમ દ્વારા ડ્રગ્સની ફેક્ટરી પકડી પાડવામાં આવી હતી ને તેમાંથી એટીએસની ટીમે 700 કરોડથી વધુનો જે એમબી ડ્રગ્સનો જથ્થો છે તે પકડી પાડ્યો હતો। એટીએસે આ સમગ્ર કેસમાં અગાઉ 5 જેટલા આરોપીની ધરપકડ કરી હતી અને સમગ્ર કેસની તપાસ ચાલી રહી છે। તે દરમિયાન એટીએસની ટીમે વધુ 3 આરોપીઓની ધરપકડ કરી છે। રાજુ રાજપૂત, યોગેશ તડવી અને અનિલ પરમારની એટીએસની ટીમે ધરપકડ કરી છે। મહત્વની બાબત છે કે એટીએસ આજે આરોપીઓને વડોદરા કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગણી પણ કરવાની છે, કારણ કે આ જે તપાસ છે સતત ચાલી રહી છે અને એમાં એવું પણ સામે આવ્યું હતું કે આખું દુબઈથી બેઠા બેઠા એક માસ્ટરમાઇન્ડ છે, તે આ આખું ડ્રગ્સનું રેકેટ ચલાવી રહ્યું છે અને આ જે ડ્રગ્સનો જથ્થો છે તે ગુજરાતમાં કે પછી દેશમાં નહીં પરંતુ વિદેશમાં સપ્લાય કરવામાં આવી રહ્યો હતો સ્ટીફના મારફતે, અને તેને લઈને પણ એટીએસની ટીમ દ્વારા આતંકી કનેક્શન છે કે કેમ આ સમગ્ર ઘટનાને લઈને તેને પણ તપાસ કરવામાં આવી રહી છે। જી રવિ, આભાર આપનો માહિતી આપવા બદલ। તો ગુજરાત એટીએસે ડ્રગ્સની જે ફેક્ટરી છે તેનો પર્દાફાશ કર્યો હતો, વધુ 3 આરોપીની આ મામલે ધરપકડ કરાઈ છે।